नमस्कार विद्यार्थी मित्रों, आपणे वात करिए तो धोरण आठनी अंदर उच्चारण प्रक्रिया छे ए आपणे भणी गया के भाई स्वर अने व्यंजन स्वर अने व्यंजन वर्ण परिचयनी अंदर आपणे भणी गया कंठ्य तालव्य मूर्धन्य होष्ठ्य आ बधा एमना प्रकारो छे एमना विशे पण आपणे माहिती मेळवी हती कया कया वर्गनी अंदर कया कया वर्ण आवता होय छे स्वर अने व्यंजन अक्षर केवी रीते बने छे एनु पण आपणे माहिती मेळवी हती के भाई दाखला तरीके क छे एनी साथे अ मळे एटले क आखो बने क छे एनी साथे आ मळे एटले का बने પણ આ કેવી રીતે બને તો કે અની હારે અ મળે એટલે આ બને આ બધો પરિચય આપણે આઠમા ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે મેળવ્યો હતો તો એને અનુસંધાને નવમા ધોરણની અંદર આપણે એક વ્યાકરણનો ટોપિક છે એ આપણે સમજવાનો છે એનું નામ છે ધ્વનિ શ્રેણી ध्वनि श्रेणी छे एना विषे आपणे थोड़ी घणी माहिती छे ए मेळवशुं खास करी अने आपणने कोई पण शब्द आप्या होय जो ध्वनि श्रेणी नी अंदर शुं आवे तो के भाई ध्वनि श्रेणी नी अंदर कोई पण शब्द आपे अने ए शब्द ने आपणे ध्वनि श्रेणी मुजब विग्रह करवानो दाखला तरीके हुं एम कहूं के भाई एक शब्द लखूं छुं अरज આ શબ્દ આપ્યો છે અરજ અને આપણને સૂચના આપે કે ભાઈ ધ્વનિ શ્રેણી પ્રમાણે વિગ્રહ કરો તો હવે ધ્વનિ શ્રેણી છૂટા પાડવાના દરેકના ધ્વનિ છે એ છૂટા પાડવાના સ્વર વ્યંજન છે એ છૂટા પાડવાના બસ બીજું કશું નથી બહુ સહેલો ટોપિક છે સ્વર અને વ્યંજન એ અલગ કરવાના છે દાખલા તરીકે અરજ છે તો અસ્વર છે એ એમનું રહેશે ર છે એ કેવી રીતે બને તો કે ખોડો ર વ્યંજન છે એની સાથે અસ્વર બને એટલે ર બને જો આ બે કમ્પ્લીટ હવે આવ્યું જનિવારી તો એની સાથે જ ખોડો આવે હવે જો આનો એક નિયમ છે શું તો કે ભાઈ છેલ્લે કદાચ સ્વર કોઈ આવતો હોય ને અ આવતો હોય અસ્વર છેલ્લે અસ્વર આવતો હોય ને તો કદાચ તમે ન લખો ને તો ચાલે સમજાય છે અરજ અરજ એમ નથી બોલતા આપણે શું બોલીએ છીએ અરજ અરજ એમ નથી બોલતા એટલે અરજ અ ન લખો તો ચાલે એટલે લાસ્ટમાં જો અ સ્વર આવતો હોય છેલ્લે તો એને કાંઈ લખવાની જરૂર નથી અને આમે બોલીએ ને તો આપણને ખબર પડે જો અરજ જ બોલશું ને જ આખો નથી બોલતા આપણે અરજ એમ નથી બોલતા તો અ આવે અરજ અરજ સમજાય છે તો આજે આપણે પ્રોસેસ કરીને આ દેખાય છે આને કહેવાય ધ્વનિ શ્રેણી મુજબ આપણે એનો વિગ્રહ કર્યો શબ્દનો કયા શબ્દનો કર્યો અરજનો ધ્વનિ શ્રેણી મુજબ એનો આપણે વિગ્રહ કર્યો શું કર્યું વિગ્રહ કર્યો ખ્યાલ આવે છે કે ધ્વનિ શ્રેણી મુજબ આપણે વિગ્રહ એનો કર્યો હવે આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાતી ભાષા છે એ ફોનેટિક ભાષા કહેવાય ફોનેટિક ભાષા એટલે શું આપણે જે બોલીએ છીએ એ મુજબ જ લખીએ છીએ સમજાય છે આપણે જેમ બોલીએ ને એ મુજબ લખાય દાખલા તરીકે અંગ્રેજી ભાષા કહીએ તો સર અંગ્રેજી ભાષા ફોનેટિક ભાષા કહેવાય તો કે ના ફોનેટિક ભાષા એને ન કહી શકાય શું કામ ન કહી શકાય તો કે ભાઈ પુટ કહીએ તો પીયુટી આવે બસ કહીએ તો બીયુએસ આવે જો પુટમાં પીયુટી બસમાં બીયુએસ તો પુટ અને બુસ નથી કહેતા આપણે બસ જ કહીએ છીએ મારી વાત સમજાય છે ઉચ્ચારણ અને એના જે જોડણી છે એ જુદી પડે છે જ્યારે ગુજરાતી હોય આપણે ગોપાળ બોલશું બરોબર છે તો એનો વિગ્રહ આપણે કરીએ તો પણ ગ ઓ પ આ અને અળ ધ્વનિ શ્રેણી મુજબ આપણે કદાચ કરીએ તો વિગ્રહ કરીએ તો મતલબ જેમ બોલીએ છીએ એ મુજબ જ આપણે એને લખતા હોઈએ છીએ એટલે ગુજરાતી ભાષા કેવી ભાષા છે આપણને કદાચ પૂછે તો ગુજરાતી ભાષા ફોનેટિક ભાષા છે કેવી ભાષા છે ફોનેટિક ભાષા છે બરોબર છે જેમ બોલીએ ફોનેટિક ભાષા એટલે શું તો કે આપણે જેવી રીતે બોલીએ છીએ એ જ મુજબ લખીએ છીએ આપણે બિલ્લી લખવું હોય તો બિલ્લી બોલીએ તો એ બિલ્લી જ લખીએ
મારી વાત સમજાય છે? એમાં ઉચ્ચારણમાં કાંઈ ફેર, આપણે જે ઉચ્ચારણ જેમ કરીએ છીએ એ જ મુજબ આપણે લખીએ છીએ, એમાં બીજો કોઈ ફેર પડતો નથી. સમજાય છે? PUT પુટ કહીએ, BUS બસ કહીએ, CUT કટ કહીએ, તો હવે જો બોલીએ અને લખીએ એમાં ઉચ્ચારણમાં આપણે ફેર પડતો હોય છે, જોડણીમાં ફેર પડતો હોય છે અંગ્રેજીમાં. એટલે અંગ્રેજી ભાષા ફોનેટિક ભાષા કહી શકાય નહીં, ગુજરાતી ભાષા ફોનેટિક ભાષા કહી શકાય. બરાબર? તમે જો આ ધ્વનિ શ્રેણીને ધ્યાનથી વાંચી હશે તો ખ્યાલ આવશે કઈ ધ્વનિ શ્રેણી. વાહલો, વાહલો શબ્દ છે એની ધ્વનિ શ્રેણીની અંતે ઓ સ્વર છે, પરંતુ ગોપાળ ધ્વનિ શ્રેણીની અંતે માત્ર અળ વ્યંજન ધ્વનિ છે. જો બે આપણને શબ્દ આપ્યા છે, હું લખું છું, ગોપાળ અને વાહલો. જોજો, સમજો, હવે આ જે બે શબ્દ છે એને આપણે ધ્વનિ શ્રેણી મુજબ વિગ્રહ કરીએ. ધ્વનિ શ્રેણી મુજબ વિગ્રહ કરીએ એટલે શું થાય ખબર છે? સાદી ભાષામાં હું તમને સમજાવું ને તો સ્વર અને વ્યંજનને છૂટા પાડવાના. અક્ષર કેવી રીતે બને? તો કે ભાઈ વ્યંજનની સાથે સ્વર જોડાય એટલે અક્ષર બનતો હોય છે. આવા બધા અક્ષર ભેગા થઈને શબ્દ બનતા હોય છે. મારી વાત સમજાય છે? તો એ શબ્દમાંથી આપણે સ્વર અને વ્યંજનને છૂટા પાડવાના છે, બસ. સમજાય છે? એટલે થઈ ગયું ધ્વનિ શ્રેણી. તો જો ગો શબ્દ છે, પહેલો શબ્દ કયો છે અક્ષર, સોરી, ગો, તો એની અંદર શું થાય? તો કે ભાઈ વ્યંજન આવે સાહેબ, ગ આવે વ્યંજન, અને ઓ સ્વર ભળે ને ત્યારે ગો બને. પછી હું આવે પાળ, તો પ વ્યંજનની સાથે આ સ્વર મળે, અને પછી હું આવે અળ, ગોપાળ. વહાલો, તો વની સાથે અ મળે, હની સાથે આ મળે, લ છે એની સાથે ઓ મળે. હવે આ બંનેનો ધ્વનિ વિગ્રહ છે વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો તમને ખ્યાલ આવશે. બંનેનો ધ્વનિ વિગ્રહ જુઓ, અહીંયા અળ પછી ક્યાંય અલ દેખાય છે, છેલ્લો શું છે? અળ. અહીંયા છેલ્લો શું છે? ઓ. એનો મતલબ શું થયો? તો કે અસ્વર છે એ આપણે લખ્યો નથી, આની પછી અ નથી લખ્યો. છેલ્લા અક્ષર પછી જો અસ્વર આવે તો એ આપણે બોલતા નથી ગુજરાતી ભાષામાં. એને વ્યંજનાંત ભાષા તરીકે, વ્યંજનાંત ભાષા તરીકે ઓળખવામાં આવે છે. મતલબ ઘણી વખત આપણે છેલ્લે જો સ્વર અ આવતો હોય તો એને આપણે લખતા નથી. ઉચ્ચારણ ગોપાળ, ગોપાળો નથી કરતા, ગોપાળો એમ, ગોપા. સમજાય છે? અળ છે એનું અડધું જ ઉચ્ચારણ કરીએ, એમાં સ્વરનું ઉચ્ચારણ આપણે નથી કરતા, એટલે અ આપણે નથી લખતા. વ્યંજન છેલ્લે અ આવતો હોય તો આપણે લખતા નથી. બરાબર? લખો તો વાંધો નથી, પણ આપણે લખતા નથી. એટલે કદાચ પરીક્ષાની અંદર આવી રીતના લખો તો ચાલે, કોઈ ખોટું પાડી શકે નહીં. બરાબર છે? તો આવા થોડા ઘણા ધ્વનિઓ છે એ આપણને આપ્યો છે, જેના ક્રમ છે એ આપણે જોઈએ. હું શબ્દ લખું છું પછી આપણે એનો વિગ્રહ કરીએ. બરાબર છે? એટલે ખ્યાલ આવે. તો જોઈએ, અરજ ગિરિધર. અરજ ગિરિધર, હળધર, હળધર શું, શું આત્મકથા, બિંદુ, આવા શબ્દ આપણને આપ્યા છે. હવે એનો ધ્વનિ વિગ્રહ આપણે સૌથી પહેલા મિત્રો કરીએ. જો અરજ છે તો અ તો એમનેમ જ રહેશે, ર છે એની સાથે શું મળશે? અ, અને જ છે અરજ. ગિરિધર, તો જો આ હસ્વ છે બંને, સમજાય છે? તો ગ છે એની સાથે શું મળશે? હસ્વ ઈ, ગી. પછી ર છે એની સાથે પણ હસ્વ ઈ, ગિરી. પછી ધની સાથે અ અને ર, ગિરિધર. હળધર, હ છે એની સાથે અ, અળ છે એની સાથે અ, ધ છે એની સાથે અ,
અને ર હળી હરધર. શું તો શ છે, જોજો સમજો, સ છે એની સાથે ઊ મળે. શું મળે? ઊ. ઊ એટલે શું થાય? શું. આત્મકથા. તો હવે આત્મકથામાં કઈ અહીંયા આ છે તો એના બે આ લખવાની કઈ જરૂર નથી, આ ને આ રહેવા દે હોય. આમ આ તો અડધો તો આપ્યો જ છે આપણને. પછી મ એની સાથે અ, પછી ક એની સાથે અ, અને થ એની સાથે આ. જો અહીંયા આગળ છેલ્લે આ આવે છે એટલે આપણે લખો, અ આવે એટલે ઉપરમાં ક્યાંય લખવું નથી આપણે, બરોબર છે. હવે જો આ છે એ કેવી રીતે બને? હા, કદાચ આપણે કોઈ એમ કહેતું હોય કે સર આપણે અ વત્તા અ અને પછી તો આવી રીતના કરીને લખવું હોય, ન લખી શકાય, લખી શકાય. પણ મોટા ભાગે આ છે એ સ્વર જ છે, એને પછી અ અ કરીને છૂટો પાડવાની જરૂર નથી. સમજાય છે? બે અ અ ભેગા થાય એટલે આ થાય એ આપણને ખબર જ છે, પણ એને આપણે કંઈ છૂટા પાડીને જોવાની કાંઈ જરૂર નથી આપણે દર્શાવવાની. સમજાય છે? એટલે એ આ છે એને આપણે એમ નમ જ રહેવા દેવાનું, એમાં કંઈ પછી અ અને અ બે એમ છૂટા નથી પાડવાના. સમજાય છે? બાજુ ખ્યાલ આવે છે? ઓકે. પછી આવે બિંદુ. તો જો બિંદુ છે એની અંદર બ છે એ છૂટું પડે, પહેલાં તો બ, બરાબર છે. એમાં હસ્વ ઈ છૂટું પડશે, બી બી ંદુ. તો બિંદુ આપણે બોલશું, જોજો તો આ બી થયું, બી બિંદુ. તો ન આવ્યો અડધો, બિંદુ. લ્યો, સમજણ પડે છે? આ બી ન અડધો અનુસ્વારનો, બિંદુ. ખ્યાલ આવે છે? હવે શું છે એની અંદર જો ઉચ્ચારણ જોયું આપણે, ઊં અહીંયા ઊ આવ્યું દેખાય છે. તો ઊં અને બિંદુમાં ઈશ્વર છે એ આપણે જોઈ લીધો, બિંદુ. તો ઈશ્વર છે એ નથી, કારણ કે આપણે અનુસ્વાર. હવે જોજો, ઓકે, આ બિંદુ છે એની અંદર આપણને જે આ ઈ આપ્યો છે બિંદુ, તો આ પણ ખોડો આવે. હવે આની અંદર આપણને એમ થાય કે આ ઈ છે એ સ્વર છે, તો કે ના, આની અંદર અનુનાસિક છે. આ ન છે ને અનુનાસિક આપણને આપેલો છે, એનું પ્રભુત્વ વધારે છે. બિંદુ તો એમાં ન છે અનુનાસિક, એનું પ્રભુત્વ છે એ વધારે થશે, બરાબર છે. તો ઈશ્વર નથી, કારણ કે આપણે અનુસ્વાર લખીએ છીએ પણ ત્યાં આપણે ખરેખર ન બોલીએ છીએ, એટલે શબ્દોને ખરેખર બોલી જોવાના અને એને આધારે ધ્વનિ શ્રેણી નક્કી કરવાની. ધ્વનિ શ્રેણી નક્કી કરતી વખતે આ જે આપણે નક્કી કર્યું ધ્વનિ શ્રેણી, એ કેવી રીતે નક્કી કર્યું? બોલીને. તો જ્યારે પણ કોઈ શબ્દ આપ્યો હોય આપણને અને એ શબ્દ છે એને જ્યારે આપણે એને ધ્વનિ શ્રેણી મુજબ આપણે વિગ્રહ કરતા હોઈએ ત્યારે હંમેશા ઉચ્ચારણ કરવાનું. શું કરવાનું? ઉચ્ચારણ કરવાનું. ઉચ્ચારણ કરશું તો આપણને એનો વિગ્રહ છે એ ખબર પડશે, નહીં તો એનો વિગ્રહ આપણને ખબર નહીં પડે. સમજણ પડે છે? ઓકે, હવે જો વાત કરીએ આપણે, બે ચાર શબ્દ લખું છું આપણને પુસ્તકમાં આપ્યા છે. દૂરબીન, પછી અપૂજ, દૂરબીન અપૂજ, પછી છે દોકડો, હાથો હાથ, ભાઈબંધ, હવે જો આની આપણે ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે. જો દૂરબીન તો દ ખોડો એની સાથે દીર્ઘ ઉ આવશે ને, દુ ર બ એની આરે દીર્ઘ બી અને ન, દૂરબીન. અપૂજ અ પ ની સાથે શું આવશે? ઉ જ અપૂજ.
સમજાય છે આપણને. જો ત્રણ ઓપ્શન્સ આપ્યો છે, જો દૂરબીન છે એની અંદર આવો ઓપ્શન આપ્યો છે, તો હવે એની અંદર આવો ઓપ્શન ક્યાં છે ત્રણમાંથી? તો કે ભાઈ જો બીજો ઓપ્શન જોવો તમે, દેખાય છે. એવી જ રીતે અપૂજ આપ્યું છે, અપૂજની અંદર આવો ક્યાં ઓપ્શન આપ્યો છે? અ પ ઉ ને જ. તો કે એમાં ચોથો ઓપ્શન આપ્યો છે, જુઓ ચોથો જુઓ છે. હવે વાત કરીએ દોકડાની, બરાબર છે. તો દોકડો કેવી રીતે બને? તો કે ભાઈ દ ની સાથે ઓ મળે, એટલે દો, ક ની સાથે અ મળે, ક અને ડ છે એની સાથે ઓ મળે. આવો ઓપ્શન જોવો જોઈએ, આવો ક્યાં આપ્યો છે? તો કે ભાઈ આવો ઓપ્શન સર આપણને આપ્યો છે ત્રીજો ઓપ્શન જોવો છે. ઓકે, હવે હાથો હાથ શબ્દ છે એને જોઈએ. હ છે એની સાથે આ મળે એટલે હા થાય, પછી થ ની સાથે ઓ મળે એટલે થો થાય, પછી પાછો હા આવ્યો એટલે હ ની સાથે પાછો આ મળે, અને થ તો થ એમને સ્વર આપણે કાંઈ લખતા નથી, પાછળ અ આવે એટલે સ્વરની અંદર અ આવે તો આપણે કાંઈ લખતા નથી. તો હાથો હાથની અંદર જુઓ, પહેલું જ જુઓ તમે, દેખાય છે પહેલું જ. એટલે જો છેલ્લે અ આવે ને તો લખવાનો નહીં. મારી વાત સમજાય છે? ખ્યાલ આવે છે? ઓકે, પછી ભાઈબંધને લઈ લઈએ. તો ભાઈબંધ કેવી રીતે થાય? તો કે ભ છે એની સાથે આ મળે, પછી દીર્ઘ ઈ આપણને તો આપી દીધો છે ભાઈ, જો દીર્ઘ ઈ તો ઈ એમનેમ જ રહેશે, બરાબર છે. પછી બ અડધો એની સાથે બંધ, ન બંધ, તો ન ની સાથે શું મળે? બંધ, ધ મળ્યો ભાઈ બંધ, આમ થાય ભાઈ બંધ. તો કે સાહેબ આમાં તમે છેલ્લે અ લખો, હમણાં તમે ફાકા મારતા હતા અ ન લખવાનો. તો જો ભાઈબંધ અ લખી શકાય અથવા તો ન લખી શકાય, પણ આપણને જે ઓપ્શન્સ આપ્યા છે એમાં અ વાળો ઓપ્શન આપ્યો છે એટલે આપણે લખો છે, સમજાય છે. ઓપ્શન્સ આપણને છેલ્લે એમાં અ આપ્યો છે, ભાઈબંધ, ભાઈબંધ, ભાઈબંધ નથી કહેતા, ભાઈબંધ કહીએ છીએ, અ આવે છે, બરાબર છે. લખો હોય તો લખી શકાય, ન લખો હોય તો ન લખી શકાય. અ સિવાયના તો કમ્પલસરી લખવાના છો, છેલ્લે અ સિવાયના આવતા હોય ને એ કમ્પલસરી આપણે લખીએ સ્વર, પણ અ આવતો હોય તો ઘણી વખત આપણે અહીંયા ન લખ્યું, બરાબર, તો પણ ચાલે, લખતા હોય તો પણ, ન પણ લખતા હોય, બરાબર છે. તો જોઈએ કે ભાઈ એની અંદર ઘણા બધા આપણે જોઈએ કે ભાઈ શબ્દના અંતે જોડાક્ષર આવતો હોય અને તેના પછી અસ્વર છે એ બોલાય. ચાલો એનું કારણ આપણે રજૂ કરી દીધું કે ભાઈ આગળ જોડાક્ષર આવતા હોય તો આપણે સ્વર છે એ અ લખવાનો, જોડાક્ષર નથી તો અ લખવાનો નહીં. જોજો, ખાસ સમજો, બરાબર છે, કે ભાઈ જોડાક્ષર છે શબ્દને અંતે જોડાક્ષર આવતો હોય અને એના પછી અસ્વર આવે તો એ લખાય, બરાબર છે. અહીંયા આગળ જુઓ, બંધ જોડાક્ષર છે અને એની પછી અસ્વર આવ્યો એટલે આપણે લખો, અહીંયા ક્યાંય જોડાક્ષર આપણને દેખાય છે એટલે અહીંયા આગળ અસ્વર આપણે લખો નહીં. એટલે એનો મતલબ એવો થયો કે શબ્દને અંતે જોડાક્ષર, જોડાક્ષર એટલે બે જોડી અક્ષર, બે અક્ષર જોડાયો, જોડાક્ષર શબ્દને અંતે જોડાક્ષર આવતો હોય અંતે અસ્વર લખાય, અસ્વર લખાય એટલે આવતો હોય તો જ લખાય. આમાં આવે જો ભાઈબંધ તો એમાં અસ્વર છે, જોડા ધ્વનિ શ્રેણીમાં અ જ આવે તો લખવાનો. પરાણે આ દાખલા તરીકે ઓ આવતો હોય ને આપણે આ લખીને અ લખી નાખે એમ નહીં, આવતો હોય તો લખવાનો, બરાબર. એ સિવાય છેલ્લે અસ્વર, છેલ્લે અસ્વર આવે ને તો અસ્વર નહીં લખવાનો, બરાબર, છેલ્લે અસ્વર ન આવે. એ સિવાય ક્યારે આપણે અસ્વર છે એ લખવાનો નહીં. જો અહીંયા આગળ જુઓ, હાથો હાથ છે એમાં ક્યાંય જોડી અક્ષર આપણને દેખાય, જોડાક્ષર દેખાય છે? નથી દેખાતા. એટલે આપણે છેલ્લે અ આવતો હતો ને તો આપણે નથી લખ્યો, સમજો ખાસ. ભાઈબંધની અંદર બંધ તો અહીંયા જોડાક્ષર થયા બ ને ન બેના,
સમજાય છે? એટલે અહીંયા છેલ્લે આપણે જોડાક્ષર લખ્યો, ખ્યાલ આવે છે? ઓકે, આપણે જે ક્રમની અંદર ધ્વનિઓ બોલીએ છીએ તે જ ક્રમમાં લખતા હોઈએ છીએ, પણ તમે નાના બાળકોને બોલતા સાંભળ્યા છે, તેનાથી ઘણી વખત એકના બદલે બીજો શબ્દ છે એ બોલાઈ જતો હોય છે. જેમ કે તકલીફ છે તો એની જગ્યાએ તફલીક, સમજાય છે? આપણે કહેવાય નાળિયેર તો કે નારિયેળ, રકાબી રબાકી, રકાબી આપણે જે બોલીએ છીએ બરાબર છે, રકાબી એની જગ્યાએ રબાકી, ખ્યાલ આવે છે? તો આવો ક્રમ આપણે જ્યારે બદલાઈ જતો હોય તો એમાં આપણને તકલીફ પડે, એટલે પરીક્ષાની અંદર ઘણી વખત આપણે શું ભૂલ કરી બેસતા હોય, આવી રીતના ક્રમની ભૂલ કરી બેસતા હોય છે. ધ્વનિ શ્રેણી છે એકદમ સહેલ, પણ મેં કીધું એમ રકાબી લખ્યો ને આપણે રબાકી સમજીને પછી આપણે લખી નાખીએ એ મુજબ, સમજાય છે? તો એનો વિગ્રહ અલગ જ થવાનો છે, તો અલગ શબ્દ બની જાય, બરોબર છે? કાન લખવાનું હોય ને આપણે નાક કર નાખીએ તો, સમજાય છે ને? કાન એનો વિગ્રહ અલગ થાય, નાકનો વિગ્રહ અલગ થઈ જાય. તો આ ક્રમ ન બદલાય એનું ધ્યાન રાખવું પડે. ઘણી વખત આપણે કે દાદાજીને કેમ છે, કે દાદાજીને કામ છે, કેમની જગ્યાએ કામ થઈ ગયું તો કેમ છે, એટલે આપણે તબિયત પૂછતા હતા કે દાદાજીને કેમ છે, તબિયત પાણી કેમ છે, સારા છે, હવે દાદાજીને કામ છે તો એ તમને બોલાવે છે, કંઈક કાર્ય છે, કામ છે, અર્થ બદલાઈ ગયો. માં તો બસ દીકરાનો વટ જોતી રહી, જોજો, માં તો બસ દીકરાનો વટ જોતી રહી, માં તો બસ દીકરાની વાટ જોતી રહી. હવે એકમાં વટ જોવાનું ને એકમાં વાટ જોવી, વાટ જોવી એટલે રાહ જોવી, વટ જોવો એટલે એ ભાઈ જે ખેલ કરતા હોય જોવાનું, સમજાય છે? ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે યોજાયેલ મુલાકાત, જોજો સમજો આ શબ્દ ખાસ સમજો, ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે યોજાયેલ મુલાકાત. તો મુલાકાત એટલે શું થાય, મળે વાતચીત કરે એ, પણ એની જગ્યાએ મુલાકાત લખવામાં આપણે એટલી બધી ઉતાવળ કરી નાખી ને તો મુકાલાત કરી નાખ્યું. મુલાકાતની જગ્યાએ શું કર્યું, જોજો શબ્દ હું લખું અહીંયા તમને એટલે ખબર પડે. મુલાકાત એટલે કે મળવું, એની જગ્યાએ કને અહીંયા લઈ લીધો મુકાલાત. તો ભારત અને વડાપ્રધાન છે, પાકિસ્તાનના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન અને પાકિસ્તાનના વડાપ્રધાન એ બંને વચ્ચે મુલાકાત યોજાણી, બરાબર. હવે મુલાકાત યોજાણી એની જગ્યાએ, મુલાકાતની જગ્યાએ આપણે ઉતાવળમાં આવીને મુકાલાત કરી નાખ્યું તો શું બની ગયું, ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે યોજાયેલ મુકાલાત. મુકાલાત એટલે ઘૂસતા પાટાવાળી, લાત એટલે પાટું મારીએ, મુક્કો મારીએ ને, એ મુકાલાત કહેવાય. એટલે બે વચ્ચે બોક્સિંગ યોજાણી, એમ અહીંયા મુલાકાતમાંથી ક્યાંય બોક્સિંગ આપણે પોગાડી દીધા. વાત તો કે તાવ, મકાન તો કે કમાન, કરમ તો કે કમર, કરમ અને કમર, ખેતર તો કે ખાતર, મોર નાચે છે તો કે મોર નીચે છે, સમજાય છે, નાચે છે નીચે છે, શસ્ત્ર તો કે શાસ્ત્ર, કરમ કમર રકમ, આવા બધા જે શબ્દ આજે આપણે બોલીએ છીએ એમાં ઘણી વખત જે મિસ્ટેક કરી નાખતા હોઈએ છીએ, એ શબ્દને આપણે બદલાઈ નાખતા હોઈએ છીએ, એનાથી આપણને ભૂલ પડતી હોય છે. બાકી ધ્વનિ શ્રેણી એટલે આપણે જોયું જ છે, એમાં કોઈ અઘરી વસ્તુ નથી. સ્વર અને વ્યંજનને આપણે છૂટા પાડી દીધા, બસ પૂરું થઈ ગયું. હા, એક છે અમુક એવા શબ્દો જે આવે એનો વિગ્રહ કરતી વખતે, દાખલા તરીકે અમુક જોડાક્ષર હોય અથવા તો અમુક ક્ષ છે જ્ઞ છે, આ બધા જે શબ્દ આવે બરાબર છે, એનો જ્યારે આપણે વિગ્રહ કરીએ એ આપણે ખાસ જોવું પડે, બરાબર છે. જોડાક્ષર હોય એનો વિગ્રહ કેવી રીતે થાય એ આપણે જોવું પડે, બાકી આમાં કોઈ ધ્વનિ શ્રેણીની અંદર નથી, બરાબર છે. અને એમાં પણ જો આપણને સ્વર અને વ્યંજન છે એ આવડતા હોય, ખ્યાલ હોય, તો એની અંદર પણ આપણને તકલીફ પડતી ન હોય. હવે જો પુણ્ય છે એની અંદર કોઈ સ્વર નથી, અણ્ય છે જોડાક્ષર છે, શિલ્પ છે એમાં લ અને પ કોઈ સ્વરનું જોડાણ નથી થતું, જોડાક્ષર છે. હવે જોડાક્ષર છે એની ધ્વનિ શ્રેણી છે એને થોડીક આપણે જોઈએ, જોડાક્ષરવાળી આપણે અલગ અલગ અત્યારે જોઈ તો જોડાક્ષરવાળી પણ ધ્વનિ શ્રેણી છે એને જોઈ લઈએ.
પહેલાં સાદા જોડાક્ષર જોઈએ, એની ધ્વનિ શ્રેણીઓ જોઈએ, પછી ધીમે ધીમે એમાં પણ આપણે થોડુંક અપડેટ વર્ઝન આપણે જોતા જઈએ એટલે ખ્યાલ આવતો જશે, બરાબર છે. દાખલા તરીકે શબ્દ અમુક આપ્યા છે, શું આપ્યા છે? વચ્ચે, સ્વરૂપ, વચ્ચે, સ્વરૂપ, અન્ન, અશક્ય, અને ચિઠ્ઠી. હવે જો મિત્રો, આવા આપણને શબ્દો આપ્યા છે, હવે આનો વિગ્રહ આપણે કરવાનો છે. જો વચ્ચે, તો એમાં સૌથી પહેલા તો વ છે એનો વિગ્રહ કરવો પડે. તો કે ભાઈ, વની સાથે અ મળે એટલે વ થાય, પછી ચ છે અડધો, તો ઓલરેડી અહીંયા આપ્યો જ છે, તો એ ચ અડધો લઈ લીધો, અને ચ છે પાછો લઈએ અને એની સાથે એ લ્યો. આમાં કંઈ અઘરી વસ્તુ નથી. વચ્ચે જોડાક્ષર હોય ને એટલે એ હંમેશા અડધો અક્ષર હોય. દાખલા તરીકે સ્વ છે તો સ અડધો છે, તો એ સ અડધો અહીંયા લખી નાખ્યો આપણે, પછી વ એની સાથે અ, પછી રુ. જોજો આ રુ છે એની કેવી રીતે વિગ્રહ થાય. રુ કયો છે? રુ તો દીર્ઘ આવે, રુ તો રની સાથે ઉ મળે, રની સાથે દીર્ઘ ઉ મળે, અને પછી પ, સ્વરૂપ. ખ્યાલ આવે છે? પછી લઈ લઈએ અન્ન, તો અ તો એમનેમ જ આવશે, ન અહીંયા જો અડધો આપ્યો છે એટલે આપણને ખબર જ છે, અહીંયા આગળ ન અડધો છે એ આપણે લઈ લીધો અન્ન. હવે આમાં અ મુકાય કે ન મુકાય? પાછળ અન્નમાં પાછળ અ મુકાય કે ન મુકાય? તો કે સાહેબ, આપણે વાત કરી કે શબ્દના અંતે જોડાક્ષર આવતો હોય અને અંતે જો હોય અ સ્વર તો એ લખવાનો, જોડાક્ષર ન હોય તો નહીં લખવાનો. અહીંયા બે જોડાક્ષર છે, આ જોવો જોઈએ તો કે હા સાહેબ છે જોડાક્ષર, તો આપણે અ લખવાનો. આ બહુ ભૂલ થાય અની, છેલ્લે જોડાક્ષર આવતો હોય ને આની આગળ જોડાક્ષર આવ્યો તો અહીંયા અ લખવાનો, જોડાક્ષર ન હોય તો નહીં લખવાનો. અહીંયા ચાણક અશક્ય છે, જો અશક્ય તો અ, પછી શ, શ છે શંકોરાનો છ, તો એ કે શું બને? તો કે શની સાથે અ મળે, તો ચાલો આ શ એની સાથે અ. હવે ક તો ઓલરેડી અડધો આપણને આપ્યો જ છે, અને એની સાથે ય લઈએ તો અહીંયા આગળ અ આપણે લખ્યો, શું કામ? કારણ કે ક અને ય બે જોડિયા છે, ખરા છે જોડિયા? જો અહીંયા છે, અહીંયા જેમ હતા જોડાક્ષર એમાં અહીંયા જોડિયા છે, તો કે હા, તો છેલ્લે અ લખવો પડે. જો જોડાક્ષર ન હોય તો આપણે અ લખતા નથી. અ સિવાયના કોઈ પણ સ્વર છેલ્લે પાછા કમ્પલસરી લખવા પડે, આ દેખાય છે? અ સિવાયના કોઈ પણ સ્વર છેલ્લે આવતા હોય તો એ કમ્પલસરી લખવા પડે. ચિઠ્ઠીની વાત કરીએ તો ચ છે, એમાં હસવ અ છે ને, ઈ છે, સોરી ચી, તો હસવ ઈ આવી ગયું. પછી ઠ છે, એ જો ઓલરેડી અડધો આપણને આપ્યો છે, બે ઠ છે, ઠની સાથે ઠ, પણ ઈ કેવો છે? ઠ દીર્ઘ ઈ છે, જો એની સાથે ઠ પછી અહીંયા દેખાય છે દીર્ઘ, તો અહીંયા હસવ હતું, અહીંયા આપણે લઈ લઈએ દીર્ઘ લ્યો, ચિઠ્ઠી. ખ્યાલ આવે છે? આ જોડાક્ષરની અને ધ્વનિ વિગ્રહ કર્યો કહેવાય આપણે. હવે એમાં બે ત્રણ શબ્દ છે, એના આપણે શબ્દને સમજવાના છે. દાખલા તરીકે હું એમ કહું કે બે ત્રણ અક્ષર છે, ક્ષ, જ્ઞ અને ત્ર. આવા અક્ષર હોય એનો વિગ્રહ કેવી રીતે થાય? તો કે ક્ષ છે તો એની સાથે ક, સ અને અ, ક્ષ. શું કામ? કારણ કે ક અને ક્ષ જોડાયા છે એટલે અ આવે, ક્ષ. હવે જ્ઞ છે તો જ છે એની સાથે જમ જોડાય, અને પછી એની સાથે અ આવે, જ્ઞ, જ્ઞ. શું કહેવાય? જ એટલે જ્ઞ. ત્ર છે તો તની સાથે ર જોડાય, ત, ર અને અ, કારણ કે બધા જોડ્યા છે એટલે છેલ્લે અ કમ્પલસરી આપણે લખવાના. ખ્યાલ આવે છે? મોટા ભાગે અઘરા શબ્દો પડતા હોય ને તો એ આવા શબ્દો છે કે જેમાં આપણને તકલીફ પડે. આ બધા સહેલા છે, આની અંદર વાંધો ન આવે આપણને. આવા આ બધા છે ને એ આપણને ખ્યાલ આવી જાય.
હવે એવા અઘરા પડતા હોય એવા કેવા કેવા છે? દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ ક્ષમા છે, ક્ષમા ભિક્ષા, જોજો ક્ષમા ભિક્ષા વિજ્ઞાન આજ્ઞા, વિજ્ઞાન આજ્ઞા ત્રાડ, બરાબર છે, ચિત્ર ચિત્ર. હવે જુઓ ક્ષમા, તો ક્ષ નો આપણને ખબર છે શું થાય ક્ષમા, તો કે ભાઈ ક્ષ ની અંદર થાય ક ષ અને અ, એટલે ક્ષ થયો અને મ ની સાથે આ લ્યો, આ થઈ ગયું ક્ષમા. પણ ક્ષ એટલે શું થાય એનો આ આપણને આવડતું ન હોય તો ન કરી શકીએ. મારી વાત સમજાય છે? ક્ષમા. પછી ભિક્ષા, તો ભ છે એની સાથે હસ્વ એ મળે, પછી ક્ષ છે તો ક ષ અને આ ભિક્ષા, ભિક્ષા. પછી આવે વિજ્ઞાન, વની સાથે હસ્વ એ મળે, પછી જ્ઞ છે એમાં શું થાય તો કે જ ની સાથે અંગ ની સાથે આ વિજ્ઞા અને ન. તો હવે ન છે એની પછી જોજો, સમજો, ન છે એની પછી અ આવે ખરો, તો કે હા શું કામ જોડાક્ષર છે એટલે અ વિજ્ઞાન. આજ્ઞા, તો અ છે આ છે એમનેમ જ રહેશે, જ જમ અને આ આજ્ઞા. ત્રાડ, ત ર આ ડ ને અ ત્રાડ. શું કામ અ આવ્યો? કારણ કે ડ ની આગળ ત્ર છે એ જોડ્યો છે એટલે અ આપણે છેલ્લો લખ્યો. ચિત્ર, ચ હસ્વ ઈ ત ર, હવે અ આવશે કે નહીં આવે? આવશે. ચિત્ર, ખ્યાલ આવે છે? તો આવા શબ્દો છે એ ધ્વનિ શ્રેણીના વિગ્રહની અંદર આપણને પૂછાતા હોય છે. ક્લિયર સમજાય છે વાત? ઓકે, આગળ વધીએ, જોઈએ થોડાક બીજા જોડાક્ષર જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે સાદા જે ધ્વનિ શ્રેણીઓ છૂટી પાડી એ જોયું, પછી સાથે સાથે જોડાક્ષરની અંદર ક્ષ જ્ઞ અને ત્ર આવે એવા શબ્દો છે એમના વિશે પણ થોડી ઘણી માહિતી આપણે મેળવી, સમજાય છે? હવે જો હું આ રફ કરી નાખું છું, ક્ષ જ્ઞ અને ત્ર આપણને ખબર હોવી જોઈએ. ક્ષ એટલે ક, પછી સ ફાડ્યો સ અને અ, જ્ઞ એટલે જ જમ અને અ, ત્ર એટલે ત ર અને અ, બરાબર છે? તો આ આપણને ખબર હોવી જોઈએ. ચાલો જોઈએ હવે આપણને કેટલું યાદ રહ્યું છે. થોડા ઘણા શબ્દો છે એ મિત્રો હું લખું છું, મારી સાથે તમે લખતા જજો, અને એક જ મિનિટ માર્કર લઈ લો, તમે લખતા જઈજો અને સાથે સાથે તમારે જવાબ લખવાના છે, બરોબર, જોવાનું છે. પછી હું જવાબ તો લખી શકતે સાથે સાથે, પણ આપણને કેટલું યાદ રહ્યું છે ખબર પડે. ચાલો શબ્દો આમાંથી જોવાના છે, બીજે ક્યાંયથી જોવા નથી, પોતાની જાત મળે જેટલું આવડે એટલું, બરોબર છે? પછી હું જવાબ લખીશ, તમારે મેળવી જોવાના કે આપણા જવાબ કેટલા સાચા છે, એટલે તમને એટલી આઈડિયા આવશે કે આ સહેલો ટોપિક છે, આપણને કેટલું આવડે છે. મારી વાત સમજાય છે? આમાં કોઈ ઈનામ નથી કે ભાઈ બધા સાચા પડ્યા તો આને ચાલો 1 કરોડનું ઈનામ, અથવા તો બધા ખોટા પડ્યા કે 2-5 ખોટા પડ્યા કે એકાદું ખોટું પડ્યું તો ચાલો ફાંસીના માછડે ચડાવી દેવાનો, ગોળીએ દઈ દેવાનો, એવી કોઈ સજા નથી, સમજાય છે? એટલે સ્વ પ્રયત્ન કરવાનો છે, પોતાની જાતે પ્રયત્ન કરવાનો છે, કોઈનામાંથી જોવાનું નથી, બુકમાંથી નથી જોવાનું, આપણે કોઈને પૂછવાનું નથી, પોતાની મેળ જેટલું આવડે એટલું. ક્લિયર? ઓકે, ચાલો હું શબ્દ લખું છું. અંગરક્ષક, તમે લખતા જ જાજો, સાથે જવાબ છે એ તમે લખતા જાજો, બરોબર, એટલે તમને ખ્યાલ આવે, બરોબર. બીજું છે અક્ષાંશ, સોશિયલ સાયન્સમાં અક્ષાંશ વૃત ને રેખાંશ વૃત ને એ બધું અક્ષાંશ. પછી નક્ષત્ર, શિવાજી મહારાજને યાદ કરીએ, છત્રપતિ. પછી
પછી ક્ષેત્ર, પછી ગણિતજ્ઞ, જ્ઞાતિ, અને આઠમું છે યજ્ઞ ચિત્ર. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન કરવાનો છે. બે પાંચ મિનિટનો સમય આપને હું આપું છું. એક બે નિયમો આપણે જોયા હતા, એને પણ પછી યાદ રાખવાનું. જોડાક્ષર આવતા હોય છેલ્લે તો સ્વર અ આવે, નહીં તો સ્વર અ છેલ્લે આવે નહીં. આ બધું યાદ રાખવાનું છે. આજ આપણે શું શીખ્યા છીએ એટલું યાદ રાખો કે ભાઈ સાદા સિમ્પલ વાક્ય છે એને આપણે ધ્વનિ શ્રેણીમાં છૂટા પાડતા શીખ્યા, અને સાથે સાથે ક્ષ પછી જ્ઞ અને ત્ર વાળા જે જોડાક્ષર ધરાવનારા જે થોડાક અઘરા લાગતા એવા શબ્દો છે એને પણ આપણે ધ્વનિ શ્રેણી મુજબ છૂટા પાડતા શીખ્યા છીએ. નેક્સ્ટ પીરિયડ પાછો આવશે ત્યારે હજી આનથી પાછા બીજા વિશેષ પાછા આપણે આવશે જોડાક્ષર, બરાબર. ચાલો અંગરક્ષક. તો જો અંગરક્ષક છે ને, એની અંદર અની માથે અંગ, એ તો સ્વર જ છે ને, તો એ તો એમ નમ જ રહે. આપણે શું એને છૂટા પાડતા હોય, અન પછી નન, એમ એમ નથી કરવાની. તો અનની માથે અનુસ્વાર છે એ તો ઓલરેડી સ્વર છે જ તે. પછી શું આવે, ગ. તો ગ કેવી રીતે બને, તો કે એની સાથે અ મળે એટલે ગ બને, અંગ. પછી આવે ર. જો એક એક જ લેતું જવાનું, અ આવી ગયો, ગ આવી ગયો, હવે ર ને વારી. તો ર ની સાથે અ મળે એટલે ર બની ગયો. હવે કોની વારી આવી, ક્ષ ની વારી. તો ક્ષ કેવી રીતે બને, તો કે ભાઈ ક્ષ છે એ ક એની હારે ષ એની હારે અ, ક્ષ બન્યો. અને પછી આવે ક, અંગરક્ષક. તો ક છે, બુકની અંદર આપણને ક પછી કાંઈ આપવું નથી, પણ ખરેખર સ્વર આવે કારણ કે આગળ ક ની આગળ જોડાક્ષર ક્ષ આવે છે એટલે અ લખવાનું, બરાબર. આપણને જે ઓપ્શન્સ આપ્યા છે બુકમાં એમાં ક્યાંય અ વાળો ઓપ્શન નથી આપ્યો, અહીંયા આગળ પૂર્ણ કરી નાખ્યું છે, સમજાણું. એટલા માટે એ જોવાનું, ઓપ્શન ચાર આપ્યા હોય, આપણને ઓપ્શન તો આવવાના જ નથી, પણ આ તો વાત છે. બુકમાં ખાલી અહીં સુધી જ આપ્યું છે, પણ ખરેખર અ પાછળ આવે નિયમ મુજબ જોઈએ આપણે. તો અક્ષાંશ. તો અક્ષાંશની અંદર શું આવે, તો કે અ એમ નમ રે. ક્ષ છે તો ક્ષમાં શું આવે, ક ષ અને આ, ક ષ અને આ અક્ષાંશ. તો આ છે એની માથે તો અનુસ્વાર આવશે, આમ અક્ષાંશ, અક્ષાંશ અ લઈ લેવાનો. આમાં પણ અક્ષાંશમાં આપણને ઓપ્શન જે આપ્યા છે પુસ્તકમાં એમાં અ નથી આપ્યો, પણ આપણે લખવાનું છે, બરાબર છે. પછી આગળ લઈ લઈએ નક્ષત્ર, બરાબર છે. તો નક્ષત્રની અંદર ન ક ષ ત્ર કેવી રીતે, તો કે ભાઈ ત ર અને અ નક્ષત્ર, નક્ષત્ર ખ્યાલ આવે છે. પછી છત્રપતિ, તો છ છે એની સાથે અ મળે, ત્ર ત ર અ પ અ અને ત ની સાથે હસ્વ ઈ, છત્રપતિ, ખ્યાલ આવે છે. પછી લઈએ ક્ષેત્ર, ક ષ એ ક્ષે, ક ષ એ ક્ષે, ત ર અ ત ર અ ક્ષેત્ર. ગણિતજ્ઞ, ગ એની સાથે અ. હવે અણ છે એ હસ્વ છે, જો અણ છે કેવો છે, હસ્વ છે. તો અણ એની સાથે હસ્વ એ ગણી, પછી ત એની સાથે અ. હવે જ્ઞ આવ્યો, તો જ્ઞ કેવી રીતે આવે, તો કે જ જમ ને અ, તો લઈ લઈ જ જમ ને અ, જ્ઞ થઈ ગયું. જ્ઞાતિ, તો જ જમ અને આ, જ જમ ને આ, જ્ઞા અને ત ની સાથે હસ્વ ઈ, જ્ઞાતિ. યજ્ઞ ચિત્ર,
યની સાથે અ અને જ જમ અ યજ્ઞ, પછી ચ ચની સાથે અશ્વ ઈ ચી અને ત્ર ત ર અને અ યજ્ઞ ચિત્ર. જોવો જોઈ કેટલાના સાચા પડ્યા, ખ્યાલ આવે છે? ટૂંકમાં ક્ષ જ્ઞ અને ત્ર એનો કયો વર્ણ થાય ધ્વનિ શ્રેણી મુજબ આપણે જો વિગ્રહ કરીએ તો કયા કયા વર્ણ થાય એ આપણે યાદ રાખવાનું છે. ક્લિયર સમજાય છે મારી વાત, શું કહેવા માગું છું? ઓકે, તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સાદા વાક્ય જે સાદા શબ્દો જે હતા એનો ધ્વનિ વિગ્રહ આપણે જોયો હતો, સાથે સાથે ક્ષ જ્ઞ અને ત્ર વાળા એના પણ આપણે ધ્વનિ વિગ્રહ છે એ કરતા શીખ્યા, બરાબર છે? નેક્સ્ટ પીરિયડની અંદર બીજા જોડાક્ષર જે આપણને અઘરા પડે છે, જો સેલા આવા કોઈ પૂછે નહીં, આવા અઘરા જ પૂછે, મારી વાત સમજાય છે? તો નેક્સ્ટ પીરિયડમાં હજી એવા બીજા આવા અઘરા જોડાક્ષરો જે આપણને જણાતા હોય એનો આપણે ધ્વનિ શ્રેણી છૂટા પાડવાનો પ્રયત્ન કરીશું. તો આજના આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ, નેક્સ્ટ પીરિયડમાં પાછા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.